ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન 425 કરોડની કિંમતનું 61 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. દરિયામાંથી ઈરાની બોટ સહિત 5 લોકોની અટકાયત થઈ છે. આરોપીઓ અને બોટ લઈને ટીમ ઓખા બંદરે પહોંચી છે. એક મોટી ખબર હાલમાં સવારે છે, ફરીથી ડ્રગ્સ ઝડપાયું છે 425 કરોડનું. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનો એક મોટી સફળતા. મૌલિક ધામેજા જોડે ગયા છે. મૌલિક, ફરીથી આ ડ્રગ્સ ઝડપાયું છે અને 425 કરોડનું આ ડ્રગ્સ ઝડપાયું છે. મૌલિક, જનક, જે રીતે અત્યારે પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની સંયુક્ત ટીમે એક ઓપરેશન હાથ ધર્યું હતું. મધદરિયેથી આ પ્રકારે જે ડ્રગ્સની માત્રા જે છે તે ઝડપી પાડવામાં આવી છે. સાથે સાથે 5 ક્રૂ મેમ્બરો જે છે તેની બોટ સાથે પણ તેમને પકડી પાડવામાં આવ્યા છે. જોકે આ ડ્રગ્સ કયા પ્રકારનું હતું તે બાબતે તપાસ કરતા સામે આવી છે કે તેની અંદાજિત બજાર કિંમત જે છે તે 425 કરોડની આસપાસ થવા જાય છે. જોકે હજી પણ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, કોણ લાવ્યું હતું તે બાબતે વધુ પૂછપરછ કરવા માટે 5 ક્રૂ મેમ્બર અને તેમની બોટ સાથે ઓખા જે બંદર છે ત્યાં આગળ લઈ જવામાં આવે છે. એટલે વધુ પૂછપરછ દરમિયાન ખબર પડશે કે ખરેખર આ ભારતીય જળસીમામાં કેવી રીતે ડ્રગ્સનો સપ્લાય થતો હતો, કોણ લાવવામાં આવ્યું હતું અને કોના ઇશારે 5 ક્રૂ મેમ્બરો ડ્રગ્સ જે છે તે ભારતીય જળસીમામાં લાવ્યા હતા. મૌલિકા, કોઈ નવી વાત નથી કે દરિયામાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, પરંતુ એટીએસ અને કોસ્ટગાર્ડે ફરીથી એ મોકો નથી આપ્યો આ ડ્રગ્સ પેડલરોને કે ડ્રગ્સ માફિયાઓને કે અંદર આસાનીથી ઘૂસાડી શકે. આપણી જે ચેન સિસ્ટમ આપણે જે ગોઠવી છે એના કારણે આપણે આ ડ્રગ્સ ઝડપી રહ્યા છે. મૌલિક, બિલકુલ એવું કહી શકાય, કારણ કે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ અવારનવાર તેમના પેટ્રોલિંગ અને અન્ય જે હ્યુમન સોર્સિસ છે તેના આધારથી સતર્ક હોય છે. જ્યારે પણ આવા પ્રકારનું પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે ત્યારે અનેક સંદિગ્ધ વ્યક્તિઓ જે છે તેની અટકાયત કરીને પૂછપરછ પણ કરવામાં આવતી હોય છે. સાથે સાથે તેમના જેટલા ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરનારા વ્યક્તિઓ જે છે તેની ઉપર પણ ઇન્ટરસેપ્ટ કરવાની કામગીરી જે છે તે ગુજરાત એટીએસની ટીમ કરતી જ રહેતી હોય છે. અને તેને પગલે જ્યારે પણ આ પ્રકારના કૃત્ય કરનાર વ્યક્તિઓ અથવા તો દુશ્મન દેશ આ પ્રકારનું ડ્રગ્સ ઘૂસાડવાની જે કાવતરું કરતું હોય છે તો તેને નિષ્ફળ બનાવવા માટેના પ્રયત્નો જે છે ગુજરાત એટીએસની ટીમ અવશ્ય કરતી હોય છે. સાથે જ તેમની મદદમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે છે તે આવા પ્રકારના અન્ય જે બોટો જે છે તે ભારતીય જળસીમામાં ઘૂસતી હોય તો તેને રોકવામાં પણ ક્યાંક સફળ રીતે કામગીરી કરતી હોય તેવા ઓપરેશન પરથી જણાઈ આવે છે. બિલકુલ બિલકુલ, આભાર મૌલિક. તો 425 કરોડની કિંમતનું આ 61 કિલો ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાતમાં. ફરીથી એટીએસ અને કોસ્ટગાર્ડનું આ સંયુક્ત ઓપરેશન સફળ થયું છે, જેમાં 425 કરોડના કિંમતનું 61 કિલો ડ્રગ્સ હાલમાં ઝડપી લેવાયું છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે દરિયામાંથી ઈરાની બોટ સહિત 5 લોકોની ધરપકડ કરી છે.